विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान। धोरण 10 सामाजिक विज्ञानी अंदर विद्यार्थी मित्रों, आपणे लेसन नंबर जे आपणो चाली रह्यो छे, लेसन नंबर आपणो 18, भाव वधारो अने ग्राहक जागृति, जेनी अंदर आपणे विद्यार्थी मित्रों ग्राहकना अधिकारोनी हवे समजूती आपणे आपवाना छे। तो ग्राहकना अधिकारो पेज नंबर 152 ઉપર અગાઉના બધા આપણે ટોપિક જોઈ ગયા, જાગો ગ્રાહક જાગોનું જોઈ ગયા, ગ્રાહકના શોષણના કારણો જોઈ ગયા હતા, ગ્રાહક સેવા સંબંધીનો પહેલો પોઈન્ટ જોઈ ગયા હતા, બીજા પોઈન્ટ ઉપર આપણે આવ્યા હતા કે જે ગ્રાહકના અધિકારો આપણને આપેલા છે, જે 6 અધિકારો છે જે 3 માર્ક્સની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, એટલે આપણે ખાસ ધ્યાન આપીશું એને 6 અધિકારો જે અહીંયા આપેલા છે આપણને। એટલે બજારમાં મળતી એમ કહેવાય છે કે વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક એમ કહેવાય છે કે જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સારી પસંદગીમાં ભૂલ કરે છે। શું કરે છે? વસ્તુની સારી પસંદગીમાં, એટલે સારી એટલે સાચી પસંદગીમાં તે ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી। એણે જે નાણાં ખર્ચ્યા છે એનું પૂરેપૂરું વળતર તે મેળવી શકતો નથી, તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે। શું કહે છે? નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે। એટલે હલકી કક્ષાના અને બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને તે નોતરતો જોવા આપણને મળે, જેથી આરોગ્યને નુકસાન થાય છે। એટલે તોલમાપ ભેળસેળ અને બનાવટી છેતરપિંડી, બનાવટી જે ચીજવસ્તુઓ છે, જે હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ છે તેનાથી, અને ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીતરસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું થતું જોવા આપણને મળે છે। એટલે ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુના ભાવ, એનો સંગ્રહ અને સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરેલી જોવા આપણને મળે છે। એટલે આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીતરસમો સામે લડતશીલ રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે। એટલે આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે। કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં અહીંયા આપણને આવેલા છે, જ્યારે આપણે ધોરણ 12માં 9 અધિકારો આપેલા છે, જ્યારે આપણે ધોરણ 10ની અંદર 6 અધિકારોની આપણે સમજૂતી મેળવવાના છે। તો પહેલો આપણો અધિકાર છે સલામતીનો અધિકાર છે। તો આપણે જોઈએ તો આપણો અધિકાર પહેલો સલામતીનો છે, લેજે ઉત્પાદન પ્રક્રિયાના આપણે એમ કહેવાય છે કે અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી જે ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે। શું કહે છે? જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી જે ચીજવસ્તુ છે, જે સેવાઓ છે એનાથી ગ્રાહકના જાન સામે, ગ્રાહકની જાન સામે જે જોખમ હોય કે આરોગ્યને કોઈ હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે। અને આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે। ત્યાર પછી આપણે જોઈશું માહિતી મેળવવાનો અધિકાર। તો ગ્રાહકની માલ અને સેવાની ગુણવત્તા, પહેલાં તો હંમેશા માહિતી મેળવવી જોઈએ। જ્યારે ગ્રાહક તરીકે આપણે બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે વસ્તુની માહિતી પૂરેપૂરી મેળવવી ખૂબ જ જરૂરી છે। એટલે કહેવાય છે ગ્રાહકની માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, એની ક્ષમતા, એની શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત એ વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, એટલે જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે। આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે। ગ્રાહકને જો માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર જોશું કે જે ગ્રાહક ઘણી વખત માહિતી લેબલમાંથી વાંચે છે, પેકિંગ ઉપર આપેલી હોય છે, જાહેર ખબર દ્વારા આપણે જાણીએ, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો છે અને અહેવાલો પરથી આપણને મળતી જોવા મળે છે। ત્યાર પછી જોઈશું પસંદગી કરવાનો અધિકાર। તો વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે। પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે। શું કહે છે? પસંદગીનો અધિકાર એટલે આપણે જોઈએ કે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે અને સંતોષપ્રદ, એટલે ગ્રાહકને વસ્તુઓ ખરીદવાથી સંતોષ પૂરેપૂરો થવો જોઈએ,
અને સેવાની ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાની ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું ચોથા નંબરનો કે રજૂઆત કરવાનો અધિકાર. તો ચોથા નંબરનો જે રજૂઆત કરવાનો અધિકાર કે ગ્રાહકને રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે. એટલે ગ્રાહકોના હક અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્યને વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવી માટે ગ્રાહકોના બિનરાજકીય બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવે છે. એટલે ગ્રાહકોની પણ રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે. ફરિયાદ નિવારણનો અધિકાર જોઈએ. તો આ અધિકાર હેઠળ ગ્રાહકને આપણે જોઈએ કે અપ્રમાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ હોય તો તેની સામે આપણે એમ કહેવાય છે કે તેની સામે તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો એને અધિકાર બક્ષે છે. એટલે એમ કહેવાય છે ગ્રાહકને કંઈ પણ જો એનાથી નુકસાન થયું હોય ચીજ વસ્તુ તો એમ કહેવાય છે કે એને બદલ વળતર માંગવાનો એનો અધિકાર બક્ષે છે. એટલે આ વળતરમાં માલ બદલી આપવો, એટલે જે પણ માલ લીધેલો છે એને બદલી આપવો જોઈએ, પાછો લઈ લેવો અથવા પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું, એ વગેરે આવી એક કે બે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. અને ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર બનતું જોવા આપણને મળે છે. ગ્રાહકનો હક છે કે ગ્રાહક એમ કહેવાય છે કે શું કહેવાય છે વળતર માંગવાનો એનો હકદાર હક બનતો જોવા આપણને મળે છે. ગ્રાહકે વસ્તુ ખરીદી હોય એટલે એનો હક એક બનતો જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આપણે જોઈએ ગ્રાહકને એમ કહેવાય છે શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર રહેલો જોવા આપણને મળે છે. એટલે આ અધિકાર આપણે જોઈએ કે ગ્રાહકને એમ કહેવાય છે જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન અને ચતુરાઈ ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન ગ્રામની વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપવાનું, શાળાના અભ્યાસક્રમોમાં એવા લોકોને સ્થાન આપવું જોઈએ. વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી એમ કહેવાય ચર્ચા સભા થવી જોઈએ, પ્રદર્શનો થવા જોઈએ, વાર્તાલાપ કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તે આ પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બનતું જોવા આપણને મળે છે. હવે આપણે જોઈએ કે ગ્રાહક વસ્તુ કે સેવાઓની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખતું જોવા આપણને મળશે, હવે એની આપણે ચર્ચા કરીશું. આઈએમપી પ્રશ્ન કે ગ્રાહક જ્યારે એમ કહેવાય છે કે આપણે જો ગ્રાહકોની ફરજો જે કઈ છે એના વિશે જણાવો અથવા ગ્રાહકે વસ્તુ કે સેવાઓની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે હવે આપણે સમજાવીશું. તો ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે. ગ્રાહકોએ આપણે જોઈએ કે ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. એટલે કે ગ્રાહક એમ કહેવાય કે વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, BIS બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જેને કહેવાય છે આપણે, ISIનો માર્કો એમ કહેવાય છે, એગ માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો છે આપણા આર્યા, એ નિશાનીવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. એટલે વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી એમ કહેવાય છે કે લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં, સાણપણ, બુદ્ધિપૂર્વકનું ગણતરી બાદ તરીકે
વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે. ત્યાર પછી ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે, એટલે કે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવેલી છે. ગ્રાહક આપણે જોઈએ કે ખરીદેલ માલનું ઘર જે પણ માલ ગ્રાહક ખરીદે છે એ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવવાની પાકી રસીદ લેવાનો આગ્રહ એને રાખવો જોઈએ, તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે, એટલે કહેવાય છે કે જે ગ્રાહક છે એ ગ્રાહકે શું કરવું જોઈએ, દુકાનદાર પાસેથી એમ કહેવાય વોરંટી કાર્ડ ભરાવી દેવાનું અને સિક્કા સાથે વેપારીની સહી લઈ લેવાનો આગ્રહ પણ રાખવો જોઈએ કે દુકાનદાર ફરી ન જાય તેના માટે. ત્યાર પછી જોઈશું ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી પણ રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી એમ કહેવાય છે કે વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવો એ પણ ગ્રાહક ફરજ બનતી જોવા આપણે મળે છે. ત્યાર પછી જોઈશું ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોની સ્પર્શથી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રાહકો એમ કહેવાય છે કે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં આપણે કહેવાય છે કે પેકિંગ છે એની કિંમત છે, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ એટલે અંતિમ એટલે કે એની લાસ્ટ ડેટ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા આપણે રાખવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈશું કે ખરીદી વખતે માલ ભરતો હોય એટલે જ્યારે માલ આપણો ભરાતો હોય ત્યારે બનાવટી કે નકલી ન હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહક કે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. એટલે એની સમક્ષ એક એમ કહેવાય છે અરજી કરવી જોઈએ, કડક અરજી, દાદ એટલે માંગતી કડક અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. ત્યાર પછી જોઈશું આપણે ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. જે પણ આપણા નાણાં છે એ નાણાંને આપણે વેડફવાના નથી. ત્યાર પછી આપણે જોઈશું ખરીદી વખતે વજનના માપ્યા. જે પણ આપણે ખરીદી વખતે જે લેવા જઈએ છીએ ત્યારે વજનના માપ્યા એટલે વજન ખાસ જોવો જોઈએ, વજન કાંટો જોવો જોઈએ, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેનું પણ ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા એમ કહેવાય છે કે થઈ કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલ માપ અધિકારી કાનૂની એમ કહેવાય છે કે માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે તો ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજબંધી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું ગ્રાહકે એમ કહેવાય છે કે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે અકબંધ છે કે નહીં. જે આપણા ગ્રાહકના ઘરે એમ કહેવાય કે સિલિન્ડર જે આવે છે, ગેસ સિલિન્ડર આવતું હોય તો એનું એમ કહેવાય છે કે તે તપાસવું જોઈએ અકબંધ છે કે નહીં. આશરે વજન પણ ચેક કરવું જોઈએ. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું જોઈએ. પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 000નું એમ કે મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપ્યું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. હાથમાં ઉછીને લીધા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરવાની શક્યતા વધારે જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે રેલવે, બેંક, વીમો, ટેલિફોન છે, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવામાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી
શારીરિક માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા, ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો કે વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવવા જોઈએ, અટકાવી શકાય છે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ આપણી નૈતિક ફરજ છે. ગ્રાહક શિક્ષણ આપણે જોઈએ કે એના દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિર, પરિસંવાદ કે સેમિનારમાં એમ કહેવાય છે કે ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રાહક સુરક્ષાના ઉપાયોની ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થી.